ધરાને એક સરખી તરબોળ કરતા મેઘરાજા હવે ખેડૂતો સાથે ભેદભાવ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે હવે મેઘરાજા ક્યાંક મન મૂકીને વરસીને જળબંબાકાર કરી રહ્યા છે તો ક્યાંક પાણીના ટીપા ટીપા માટે પણ તરસાવી રહ્યા છે ક્યાંક ભારે વરસાદથી ખેતરો ધોવાઈ ગયા છે તો ક્યાંક વરસાદના અભાવે ખેતરોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે ક્યાંક સર્જાયો જળબંબાકાર ક્યાંક ધરા રહી કોરી ધાકોર મેઘરાજાનો આ તે કેવો મિજાજ કુદરત પોતાના બાળકો પર ભેદભાવ શી રીતે કરી શકે એક તરફ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રિસરની ધબધબાટી બોલાવી છે ત્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે વરસાદે હવે પોતાની પેટર્ન બદલી હોય એવું લાગી રહ્યું છે પહેલા સમાન રીતે વરસતો વરસાદ હવે જ્યાં પડે ત્યાં જળબંબાકાર કરી રહ્યો છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત એવા છે જ્યાં વરસાદ વારંવાર હાથ તાળી આપીને જતો રહે છે એટલે દક્ષિણ ગુજરાતના ડેમ છલકવાના આરે આવી ગયા છે ત્યાં હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે હાલ ગુજરાતના ઓગણપચાસ ડેમ એવા છે જે સો ટકા ભરાયેલા છે જ્યારે ચાલીસ ડેમ એવા છે જે સિત્તેરથી થી સો ટકાની વચ્ચે ભરાયેલા છે ગુજરાતના વીસ ડેમમાં પચાસ થી સિત્તેર ટકા પાણીનો જથ્થો છે જ્યારે એકતાલીસ ડેમ એવા છે જેમાં પચીસ થી પચાસ ટકા જેટલો પાણીનો જથ્થો છે જ્યારે છપ્પન ડેમ એવા છે જેમાં પાણીનો જથ્થો પચીસ ટકાથી પણ ઓછો છે ભારે જળ સંકટનો સામનો કરી રહેલા આ છપ્પન ડેમમાંથી મોટા ભાગના ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમ છે એક તરફ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ છલકાવાના આરે છે ત્યારે વરસાદની બદલાતી પેટર્નના પગલે પાટણ જિલ્લાનો સરસ્વતી ડેમ સુકાવાના આરે આવી ગયો છે વરસાદના અભાવે પાટણ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી થઈ છે ખેતરમાં રહેલો પાક સુકાવાની કગાર પર છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને સરસ્વતી બેરેજમાં નર્મદાનું પાણી છોડવા માટે રજૂઆત કરી છે જો પાટણ જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તો તેમના પાકને નવજીવન મળી શકે એમ છે નર્મદા પાણી અત્યારે ઓવરફ્લો થઈ વેસ્ટ પાણી થઈ રહ્યું છે તો એ પાણી સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે તો આજુબાજુના જે હજાર ફૂટના ટ્યુબવેલ થઈ ગયા છે એના પાણીના સ્તર થોડા ઊંચા આવે તો

ખેડૂતોને લાભ મળા પાણીનો જે તળિયા જતારેલા છે પાણી એ પાણીના દરસ્તો ઊંચા આવે અને લોકો અને ખેડૂતોને ખૂબ મોટી રાહત થાય પાટણના ધારાસભ્ય શ્રી શ્રી એ પાણી છોડવા માટે સડકા નિગમને લેટર લખ્યો છે કે પાટણના સદસતી ડેમમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ઘણો મોટો ફાયદો થાય ઊંચે વરસાદની અછતના પગલે ઉત્તર ગુજરાતના ઘણા ખરા ડેમ ખાલી રહી ગયા છે મુખ્ય કારણ વરસાદની બદલાતી પેટર્ન કહેવાય છે કારણ કે વરસાદ ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસી રહ્યો છે જેના પગલે જમીનો ધોવાઈ રહી છે જો વરસાદ ચોસઠ પોઈન્ટ પાંચથી થી એકસો પંદર મિલીમીટર જેટલો વરસે તો તેને ભારે વરસાદ વરસ્યો તેમ કહેવાય અને આ જો વરસાદ એકસો પંદરથી થી બસો ચાર મિલીમીટર સુધી વરસે તો અતિ ભારે વરસાદ કહેવાય અને જો 204 મિલીમીટર થી વધુ વરસાદ વરસે તો અતિથી અતિ ભારે વરસાદ કહેવાય છે ગુજરાતમાં વર્ષ 2021 થી 2023 વચ્ચે અતિ ભારે વરસાદની અનેક ઘટનાઓ નોંધાઈ છે જેમાં વર્ષ 2024 માં અનેક ગણો વધારો થયો છે અઢી થી 4.5 ઇંચ વરસાદ વરસ્યો હોય તેવી ઘટના વર્ષ 2021 માં 634 એકસો ચુંબોતેર વર્ષ બે હાજર બાવીસ બસો ચાર અને વર્ષ બે હાજર ત્રેવીસ માં બસો ચોસઠ નોંધાઈ હતી જ્યારે આઠ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હોય તેવી ઘટના વર્ષ બે માં અઢાર જૂન થી શરૂ કરીને આજની તારીખ સુધીમાં બેતાલીસ તાલુકા એવા છે જ્યાં ચાલીસ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે તોતેર તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે વરસાદ વરસાદની બદલાતી પેટર્નના પગલે ક્યાંક અતિથી ભારે વરસાદ જોવા મળ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જગતનો તાત જમીનના ધોવાણથી રડી રહ્યો છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જગતનો તાત જમીન સુકાવાથી રડી રહ્યો છે કુદરત પોતાનો મિજાજ એમ જ નથી બદલતી એની પાછળ ચોક્કસ કારણ જવાબદાર હોય છે અને એ કારણ પણ માણસે જ ઊભું કરેલું ગ્લોબલ વોર્મિંગ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પગલે કુદરતની સિસ્ટમ ખોરવાઈ છે જેના પગલે વાદળોની જળસંગ્રહ ક્ષમતા નબળી પડી છે વાદળોની સંગ્રહ ક્ષમતા નબળી પડવાથી ક્યાંક એકાએક વાદળ ફાટી પડે છે તો ક્યાંક નબળી જળસંગ્રહ શક્તિના પગલે માત્ર છૂટો છવાયો કે નહિવત વરસાદ નોંધાય છે મેઘરાજાએ પોતાનો મિજાજ બદલ્યો એમાં તો કાળા માથાના માનવીને માથે આબ ફાટી પડ્યું માણસ ક્યાંક અતિવૃષ્ટિના પગલે ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે તો ક્યાંક અનાવૃષ્ટિના પગલે પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યો છે આખરે વરસાદની બદલાતી પેટર્ન બીજું કંઈ નહીં પરંતુ માણસના કર્મોનું જ વળતર છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ અમદાવાદ